ને મિત્રો મજામાં મિત્રો તમારા બધાની ઈચ્છા હતી કે સર અમારે જીકે ટેસ્ટ દેવી હતી અને અમે લોકો જામનગર જિલ્લામાં નથી તો શું કરું તો મિત્રો આ જે જીકે ટેસ્ટ જે લીધી હતી એ જામનગર જિલ્લા માટે લીધી હતી પણ હવે પહેલી મે હા ને બે હજાર વીસ એટલે કે પહેલી તારીખે આપણે આખા ગુજરાત માટે લેવાના છીએ તો કેવા પ્રકારની ટેસ્ટ હશે એનો અંદાજ આવી જાય હા ક્વેશ્ચન્સ છે એ હવે ત્રીસની જગ્યાએ પચાસ રાખવાના છે અને સમય તો એટલો જ રાખવાના છે તો જે લોકોએ પરીક્ષા દીધી નથી એકવાર નજર કરી લે અને જે લોકોએ ઉત્સાહભેર અને ખૂબ સરસ મજાના ઉત્સાહ સાથે બધાએ પરીક્ષા આપી છે ખૂબ આનંદ થયો તો આવો જરા નજર કરીએ કારણ કે હવે તમને એમ બી ડિગ્રી ધરાવો છો હે ને મને બધું આવડે તો સૌથી પહેલો પ્રશ્ન ગુજરાતમાં સૌથી નાનો જિલ્લો યાદ જ છે ડાંગ હે ચિત્ર હવે તમને તો દેખાતું હશે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હે એકચુઅલી પાય આર એલ હે જો હંમેશા સંખ્યા છે આગળ લખાય પણ જ્યારે તમને કંઈક ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો આર એલ પાય કર્યું છે એક નિયમ છે કે સંખ્યા હંમેશા આગળ લખાય તો પાય છે એ એ છે અચળ છે તો આવા સમયે એ આગળ લખાય પણ અહીંયા સ્પેશિયલ કેસની અંદર તમારા માટે મૂક્યું છે જામનગરમાં ક્યુ પક્ષી અભયારણ્ય છે યાદ જ છે બધાને ખીજડીયા ગુજરાતનું ક્ષેત્રફળ યસ બિલકુલ સાચું છે એક છન્નું ઝીરો ચોવીસ અને શ્રેણીમાં કયો અંક આવશે પણ એ પણ બધાને આવડી છે તેમ છતાં આના આનો એક વિડીયો મૂકીશ જે લોકોને ધારો કે ન હોય પાય વડે ભાગી અડધા કરવાથી શું મળે અડધાને અડધાથી ભાગી અડધો ઉમેરતા જે મળતી સંખ્યા છે એમાં અડધો ગુણતા શું મળે તો આમાં જવાબ નથી કંઈક બીજો જ આવતો હશે ગુજરાત કેટલા ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલ છે તો વીસ પોઈન્ટ છ અંશ અને ચોવીસ પોઈન્ટ બેતાલીસ તો અહીંયા તમને પેલું યાદ આવતું હશે ગુજરાતની દક્ષિણે કયો વખત આવેલો છે તો મિત્રો એ તમને યાદ જ છે ખંભાત અને ગુજરાતમાં પસાર થતી કર્કવૃત્તમાં પશ્ચિમથી પૂર્વે પાંચમા ક્રમે ગાંધી સાબ અરે હા તો અરે છે એ છેલ્લું છે અરવલ્લી તો એનાથી આગળ કારણ કે ટોટલ છ છે સાબરકાંઠા બિલકુલ સાચું છે પોણીસો એમાં પોણાસો સો તો બિલકુલ જેનો જવાબ સાચો છે એકસો ચુમોતેર પણ પીચોતેર ગુજરાતના ચોથા મુખ્યમંત્રી કોણ શ્રી ઘનશ્યામભાઈ અહીં ઓઝા અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થયું છે શ્રી ઘનશ્યામભાઈ ઓઝા હાલ કોરોનાથી બચવા માટે કયો શ્રેષ્ઠ વિકલ્પ છે ઉતાવળવાળા પહેલું જ લખીને કહ્યું સાબુથી હાથ ધોધારવું પણ મિત્રો બધું જરૂરી છે માસ્ક પહેરી જ રાખવું પડે હવે બધાએ એલર્ટ રહેવાનું છે સતત સમાચારથી માહિતી પણ મેળવતી રહેવાની છે અને ઘરે રહેવું એ જ મેઇન છે વધારે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ ઘરે રહેવું પણ આ બધું છે પણ સૌથી વધારે શ્રેષ્ઠ એવો પ્રશ્ન હતો એટલે લાસ્ટમાં ના આવે તારફા નૃત્ય કયા જિલ્લાનું વખણાય છે યસ તો એ ડાંગ હેલારો ફિલ્મનું સંગીત યસ કોણે આપ્યું છે મેહુલ સુરતી અને પહેલો માળ એ જે ત્રિયંકી નાટક છે એ કોનું તો ગની દહીંવાલા અને જે આ શ્રેણી આપી છે તો એમાં જવાબ આવશે સાડત્રીસ બરાબર તો ત્રણ સાત તેર ઓગણીસ ઓગણત્રીસ અને બે હજાર અગિયાર પ્રમાણે ગુજરાતમાં સુરત જિલ્લામાં જાતિ પ્રમાણ કેટલું છે તો સાતસો અઠ્યાસી મોટાભાગના એ સાચું જ પડ્યું છે અને જે લોકો વિડીયો જોયો છે એને તો બિલકુલ સાચું પડ્યું છે બે હજાર સત્તર એનું કેલેન્ડર ફરી ક્યારે તો આનો પણ વિડીયો છે બે હજાર ત્રેવીસ ગોળાના વ્યાસના ઘનને અગિયાર ગણો કરીને તે સંખ્યાને કેટલા મિત્રો આ એક આખી નવી વાત છે અને મેં સ્પેશિયલી તમારા માટે આ તૈયાર કર્યો દાખલો તો બહુ ઓછા લોકોને આવડ્યો છે પણ આવડ્યો છે એટલે આનંદ થયો તો જરા ટ્રાય કરજો જે લોકો નવા પહેલીવાર જોઈ છે તો આનો વિડીયો મૂકીશ પણ મસ્ત પ્રશ્ન છે અને આ પ્રશ્નમાં ટ્રાય કરજો તો આપણી હેતુ એવો પણ છે કે જે લોકોને કંઈક નવું પૂછવું હોય તો એ આપણી ચેનલ જોઈએ અને આપણા ચેનલમાંથી નવા નવા સમ છે એ મૂકે અને આપણે આ બધા વિદ્યાર્થીઓને તો આવડતા જશે કોઈ ટેન્શન નથી અહીંયા ભાગુ સભાનો ઉપયોગ છે એના પણ વિડીયોઝ છે જ તો માઇનસ ચાર આવશે જામનગરની વિશેષતા કઈ છે તો મિત્રો બાંધણી ઉતાવળમાં કરતાની કાજળી છે કંકોય છે તો આપેલા તમામ ઘણી વખત આપણે ઉતાવળમાં હોય તો પહેલું જ કરીને આગળ વહે જતા હોય છે ગુજરાતનું રાજ્ય ફૂલ કયું યાદ જ છે ગલગોટો હે ને અને ગુજરાતમાં સૌથી વધુ તાલુકાઓ કયા જિલ્લામાં છે તો મિત્રો બનાસકાંઠા અહીંયા સંકેતો સમજવાના હતા જે યવતા બી એટલે એ માતા છે આ બધું છે તો એનો જે જવાબ છે એ એની જે મેં ટેકનિક શીખડાવી છે એના વિડીયો છે તો એ તમે જોજો તો એમાં છેલ્લું જે પી માઇનસ આર પ્લસ છે ક્યુ એ આવશે એક લંબચોરસ પ્લોટની લંબાઈ તથા પહોળાઈનો સરવાળો સો મીટર હે ને તો આ પણ તમે મોઢે ગણતરી કરી શકો અને ત્રણસો ચોર્યાસી જવાબ આવે એનો પણ વિડીયો આવશે વિશ્વમાં માત્ર એક હયાત અને અજોડ જામનગરની ઐતિહાસિક ઇમારત કે જેનો ચિકિત્સા હેતુ ઉપયોગ કરાતો એ ઇમારત મિત્રો એ આખું સોલર ઉપર હતું અને એ સોલેરિયમ તો અહીંયા આખા વિશ્વમાં ત્રણ જગ્યા તેમાં બે તો અત્યારે છે જ નહીં તો માત્ર હવે આપણે સોલેરિયમ જામનગરની અંદર એક ઈમારત છે અને એનું પણ હવે રિનોવેશન થઈ અને બધાને એ જોવા મળશે ત્યાર પછીનો આ પ્રશ્ન પણ સરસ હતો રીઝનિંગનો અને એનો જવાબ આવશે દક્ષિણ ઘણા લોકોને આવડી ગયો છે બહુ સરસ પ્રશ્ન છે આ પણ આપણે વિડીયોની અંદર લેશું એ જ રીતે આ પણ છે એસીડી આખી એક જે શ્રેણી છે તો એનો જવાબ આવશે વી એ બી તો એ પણ ઘણા બધા લોકોનો સાચો છે અને જામનગરમાં હાલ કલેક્ટર શ્રી કોણ છે તો સરસ સિંગલ સાહેબ છે એસપી સાહેબ છે તો શ્રી રવિશંકર સાહેબ છે એ કલેક્ટરશ્રી છે અને શ્રી સતીષ સાહેબ છે પટેલ તો એ મ્યુનિસિપલ કમિશનરશ્રી છે અને ડૉક્ટર વિપિન ગર્ગ છે એ ડીડીઓ સાહેબ છે તો મિત્રો આ રીતે પ્રશ્નો હતા અને મોટા ભાગના વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અને તમે જોવો છો એમ કે બધા બહુ સારા માર્ક્સ લાવ્યા છે તો એનું રિઝલ્ટ મુકાઈ ગયું છે તો મિત્રો હવે તમે માત્ર ને માત્ર આપણો જે વોટ્સઅપ સ્ટેટસની અંદર દરરોજ જોતા રહેજો કારણ કે પહેલી મે આપણે જે ટેસ્ટ લેવાના છે અને એ ટેસ્ટની અંદર આખા ગુજરાતને આમંત્રણ છે જીકેની ટેસ્ટ હશે એમાં ગુજરાતને જ બેઝ બનાવશું એની ડિટેલ છે એ હું કદાચ બનશે તો આવતીકાલે ક્યાંથી કેમ જોશું એ બધું ત્યાં માહિતી મળશે અને હા વલોણાની રાહ જોતા હશો તો એમના માટે કે જ્ઞાન તો સાગર છે ને આ સાગરને આવકાર છે મિત્રો આપણે જે જ્ઞાન મેળવી છે ને એ ખરેખર દરિયા જેટલું છે તો શું કરવું એમ ગભરાઈ જવાનું બિલકુલ નહીં તો એ એ એને આપણે આવકારવાનો છે કે જ્ઞાન તો સાગર છે અને આ સાગરને આવકાર છે ચારેય દિશાથી પ્રાપ્ત થાવ એવો નમ્ર સ્વીકાર છે જ્યારે મિત્રો તમે સ્વીકાર કરો ને કે બસ આવવા દો ચારેય બાજુથી મારે જ્ઞાન લેવું જ છે લેવું જ છે તો મિત્રો એ જ્ઞાન તમને ખબર નહીં પડે એમ ઓટોમેટિક રોજ ભેગું થાય રોજ ભેગું થાય પછી તમને પોતાના અંદરથી કોન્ફિડન્સ આવે કે સર હવે કોઈ પણ પરીક્ષા ભલે આવે આઈ એમ રેડી તો મિત્રો આ એક પ્રયાસ છે અને એ પ્રયાસની અંદર તમે લોકો આસપાસના કેટલાય એવા વિદ્યાર્થીઓ છે એને ખબર જ નથી તો એમનો મોબાઈલ લઈ લ્યો એને આપણી ચેનલની વાત કરી દો એને સબસ્ક્રાઈબ કરી દો એને કહેવાનું કે સરના જે કંઈ વિડીયો આવે બધે જોયા કરો તો મિત્રો આ કામ તમારે કરવાનું છે તો હું હજી ઘણા બધા વિડીયોઝ તૈયાર કરી જ રહ્યો છું એક સરસ મજાનો વિડીયો હમણાં પાછો આવીશ પણ કહેવાની વાત એ જ કે સરનો પ્રયાસ માત્ર ને માત્ર એટલો છે કે તમે બધા આગળ વધો અને તમારી આસપાસ જે ભણવામાં મૂંઝાઈ રહ્યા છે એને આપણે સાથે રહી અને બધા હેલ્પ કરીએ તો મિત્રો મને પણ ખૂબ મજા આવી આ ટેસ્ટ દ્વારા કારણ કે આ પણ પહેલો પ્રયાસ હતો હવે આપણે આગળ વધારતા જશું તમારો કેવો રિસ્પોન્સ રહે છે તમે કેટલા લોકોને જોઈન કરો છો અને એમાંથી આપણે શીખતા રહેશું આગળ વધતા રહેશું તો ફરીથી મિત્રો યુ ઓલ ધ બેસ્ટ અને ખૂબ આગળ વધો ઝડપથી આગળ વધો અને હા આનંદ સાથે કોઈ ટેન્શન નહીં કોઈ ભાર નહીં બસ બધાને જોડતા રહીએ કામ કરતા રહીએ આગળ વધતા રહીએ યુ ઓલ ધ બેસ્ટ